અફઘાનિસ્તાનમાં સત્તામાં આવતા ડાઇ ડાઇ વાતો કરનારા તાલિબાનનો અસલી ચહેરો ધીમે ધીમે સામે આવી રહ્યો છે તાલિબાને ફરી ગુનાખોરી માટે મોતની સજા અને હાથ હાથપગ કાપી નાખવાની સજાની જોગવાઈઓ લાગુ કરી છે તાલિબાનના શાસનમાં ધર્મ પાલન સુનિશ્ચિત કરનારા મંત્રાલયના પ્રમુખ મુલ્લા નરુદ્દીન તુરાબીએ કહ્યું કે અફઘાનિસ્તાનમાં ફરી એકવાર આવી આકરી સજાઓ અમલી બનશે બે દાયકા પહેલા તાલિબાનના શાસન દરમિયાન ગુના માટે આખરી સજા આપવા માટે જાણીતા મુલ્લા નરુદ્દીન હાલ અફઘાનિસ્તાનની જેલોની જવાબદારી સંભાળી રહ્યા છે તેમણે નજન્સી એ પીને કહ્યું કે જો જરૂર પડી તો હાથ પગ અથવા શરીરના અંગ કાપવાની સજા ફરીથી લાગુ કરવામાં આવશે તેમણે કહ્યું કે ઓગણીસો નેવુંના દશકમાં તાલિબાન સરકાર દરમિયાન ગુનેગારોને આ પ્રકારની સજા જાહેરમાં અપાતી હતી પરંતુ નવા શાસનમાં એવું ન થયું તેમણે તાલિબાનમાં આકરી સજાની નિંદા પર નારાજગી દર્શાવતા કહ્યું કે કોઈ અમને એ ન કહે કે અમારા કાયદા કયા હોવા જોઈએ પંદર ઓગસ્ટથી અફઘાનિસ્તાન પર કબજો કર્યા બાદથી તાલિબાન કહેતું આવ્યું છે કે તેમની સરકાર સામાન્ય લોકોને ઘણી રાહતો આપશે અને કડક કાયદા લાગુ નહીં કરે જો કે દેશના અનેક ભાગોમાં માનવાધિકાર ઉલ્લંઘન અને લોકો સાથે બરબરતાની ખબરો આવી રહી છે ગુરુવારે હ્યુમન રાઇટ વોચે ચેતવણી આપી છે કે હેરાતમાં તાલિબાન હાઈ પ્રોફાઇલ મહિલાઓની તલાશ કરી રહ્યું છે મહિલાઓને ઘરની બહાર જવા પર પ્રતિબંધ લગાવવામાં આવી રહ્યો છે અને તેમના પહેરવેશને લઈને પણ પ્રતિબંધો લાગ્યા છે આ પૂર્વે ઓગસ્ટમાં માનવાધિકાર માટે કામ કરનારી સંસ્થા એમનેસ્ટી ઇન્ટરનેશનલે કહ્યું હતું કે અલ્પસંખ્યક હજારા સમુદાયના નવ લોકોની હત્યા પાછળ તાલિબાનના લડાકુઓનો હાથ છે તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો કર્યો તેના થોડા દિવસ પહેલા બાલ્ક પ્રાંતમાં તાલિબાનના એક જજ હાજી બદરુદ્દીને બીબીસી સંવાદદાતા સિકંદર કહ્યું હતું કે તેઓ ગુનાખોરી માટે આકરી સજા કરવાની તાલિબાનની રીત અને ઇસ્લામિક કાયદાને લઈને તેની સમજનું સમર્થન કરે છે તેમણે કહ્યું કે અમારા શરિયા કાનૂનમાં લગ્ન પહેલાં સેક્સ ગુનો છે અને આ માટે મહિલા કે પુરુષને જાહેરમાં સો કોરડા ફટકારવાનો નિયમ છે તો પરિણિત લોકોને પથ્થર મારીને મોતની સજાની જોગવાઈ છે તેમજ જેઓ ચોરી કરે છે તેનો ગુનો સાબિત થતાં તેમના હાથ કાપી નાખવાની વાત કહેવામાં આવી છે ઓગણીસો નેવુંના ના દાયકામાં સંગીત સાંભળનાર કે દાઢી નહીં રાખવા પર કડક સજા આપવા માટે જાણીતા મુલ્લા નરુદ્દીને કહ્યું કે તાલિબાન કઠોર સજાની જોગવાઈઓને ચાલુ રાખશે જો કે લોકોને ટીવી જોવા મોબાઈલ ફોનનો ઉપયોગ કરવા કે તસવીરો અથવા વિડીયો બનાવવાની પરવાનગી હશે તાલિબાનની પહેલી સરકારમાં પોતાના કામોને કારણે મુલ્લા નરુદ્દીન સંયુક્ત રાષ્ટ્રના પ્રતિબંધિત લોકોની યાદીમાં સામેલ છે તેમણે કહ્યું કે તાલિબાન સરકાર હાલ ચર્ચા કરી રહી છે કે આ સજાઓ જાહેરમાં આપવી કે નહીં તેમણે કહ્યું કે સરકાર આ માટે એક નવી નીતિ બનાવશે